कच्छना प्रवेश द्वार सामखियारी मध्ये सर्वज्ञाति माटे યોજાયો નેત્ર યજ્ઞની સાથે મહામેડિકલ કેમ્પ। કચ્છના પ્રવેશ દ્વાર સામખિયારી મધ્ય પરમ પૂજ્ય શ્રી રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ તથા શ્રી સામખિયારી લોહાણા મહાજનના પુનિત સેવા સહકાર અને મા હોસ્પિટલ અને મા મેડિકલના સૌજન્યથી 1.5 વર્ષ પહેલા સામખિયારીના વેપારી અગ્રણી ધનસુખભાઈ ઠક્કરના બહોળો મિત્ર વર્તુળ ધરાવતા જીવાન પુત્ર વિવેક રાજ ઉંમર વર્ષ 22નું એક એક્સિડન્ટ દરમિયાન અવસાન થયેલ હતું, જેનો ઘેરો આઘાત સમગ્ર વાગડ સાથે પૂરા કચ્છમાં જોવા મળેલ અને એ આઘાતમાંથી આજે પણ આ વેપારી પરિવાર બહાર નથી નીકળી શક્યો। પણ મક્કમ મનોબળ અને સેવાકીય વિચારો ધરાવતા ધનસુખભાઈએ વિચાર કર્યો કે આમને આમ રોતા રહેવું તેના કરતા કંઈક એવું કરો કે નાના છોકરાને સારી ધંધાની લાઈન મળી જાય અને સેવાકીય પ્રવૃત્તિ પણ થાય તેવી ઉમદા ભાવના સાથે તેઓએ સામખિયારી મધ્ય આ હોસ્પિટલ શરૂ કરી અને શરૂઆતથી જ તેમણે પ્રસૂતિના નોર્મલ દર સાથે સાથે બેટી બચાવો બેટી વધાવો અભિયાન શરૂ કરેલ છે। અને જો પ્રસૂતિ દરમિયાન જો દીકરીનો જન્મ થાય તો તેમની માં મેડિકલ દ્વારા દવામાં પણ 10% રાહત કરવાની સાથે હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા નવી બહાર પાડેલી યોજના જેમાં દીકરીને ₹1,00,000 સહાય મળે છે તેના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવામાં આવે છે અને હોસ્પિટલ ચાલુ કરતાની સાથે જ માં હોસ્પિટલ અને માં મેડિકલના સૌજન્યથી રાખેલા કેમ્પમાં સામખિયારી તથા આજુબાજુના ગામના લોકોએ આ નેત્ર નિદાન મહાયજ્ઞનો લાભ લીધો હતો। નેત્રમણી કેમ્પમાં 206 દર્દીઓને તપાસવામાં આવેલા, જેમાં 47 દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાયેલ, જેમાંથી 31 દર્દીઓ ઓપરેશન કરાવવા માટે તૈયાર થતા તેમણે રણછોડદાસ બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ મધ્ય મોકલવામાં આવેલ હતા તથા ધનસુખભાઈની માં હોસ્પિટલમાં સેવા આપતા સેવાભાવી ડોક્ટર નેહલબેન એલાહી દ્વારા 12 ગાયનેક દર્દીઓ તથા 10 જનરલ દર્દીઓને નિઃશુલ્ક તપાસી સેવા આપેલ તો માં મેડિકલમાંથી નીલ ઠક્કર દ્વારા દર્દીઓને રાહત દરે દવાઓ આપવામાં આવેલ હતી। કેમ્પનું દીપ પ્રાગટ્ય સંધ્યાગીરી બાપુ આશ્રમના મહંત શ્રી પરમ પૂજ્ય પ્રકાશાનંદગીરી બાપુ ગુરુ ભગવાન ગીરીજી તથા ઠક્કર પરિવારના મીનાબેન રાજ દ્વારા કરવામાં આવેલ। આ કેમ્પને સફળ બનાવવા માટે સામખિયાળી લોહાણા મહાજનના પ્રમુખ ધીરજલાલ કારિયા, રમેશ પીતાંબર ગંધા, દિનેશ હેમરાજ ગંધા, ભાવેશભાઈ રાજદે તથા અંજારના મનસુખભાઈ ગણાત્રા, મહેન્દ્રભાઈ કોટક, રાજેશભાઈ સોમેશ્વર તથા હીરાલાલભાઈ વગેરે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પની વિવિધ અગ્રણીઓ જિલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સરપંચ સતીબેન લાખાભાઈ બાળા, ઉપસરપંચ અમીનભાઈ રાઉમા, માજી સરપંચ ચનાભાઈ બાળા, કેડીસીસી બેંકના ચેરમેન જનકસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ વાઘજીભાઈ છાંગા, તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ હેઠવાડિયા વગેરે અગ્રણીઓએ હાજરી રહીને ધનસુખભાઈ ઠક્કર દ્વારા સામખિયારીની સાથે સાથે આજુબાજુના વિસ્તાર માટે કરાતી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી પીઠ થાબડી હતી। વિનામૂલ્યે નેત્રયજ્ઞનું આયોજન જે કરવામાં આવ્યું છે એ સ્વર્ગસ્થ વિવેક ધનસુખભાઈ ઠક્કરના સમયાર્થે પુણ્યાર્થે આપણા જે છે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલના સહકારથી અને અંજાર આપણે સામખિયારી મહાજન લોહાણા મહાજનના સહકારથી અત્રે આ આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ વિસ્તારના લોકો જે જરૂરતમંદ છે, જેમની મુશ્કેલીઓ છે, તેમને આ સારામાં સારો ફાયદો થશે અને આ પ્રેરણાત્મક આખું કામ છે। અને સામખિયાળી મહાજન પણ જ્યારે આમાં દ્વારા મહાજન જ્યારે આમાં શરીર થયું છે ત્યારે એમની પ્રવૃત્તિને પણ આ પ્રેરણાદાયક સૌને રહેશે અને લોકોને ઉપયોગી થઈ પડશે અને સદગુરુની કૃપા સૌના પર ઉતરે એવી અમે માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અંજાર પણ એમાં સહયોગી થાય છે ત્યારે અમે પણ આ બાબતે એમાં એમની સાથે સંકળાયેલા છીએ તો લોકોને ફાયદો થાય એવું આપણું અભિગમ છે।